स्टूडेंट्स, गुड मॉर्निंग। धोरण 12 चैप्टर अभ्यास पहलो न्याय परिचय, यहाँ चौथो न्याय उपसर्ग न्याय। उपसर्ग एटले के संस्कृत व्याकरण शास्त्र में वपराती एक संज्ञा। दरेक धातुनो पोतानो एक अर्थ होय ज छे, એટલે કે એક સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રમાં વપરાતી સંજ્ઞા એમાં દરેક ધાતુ હોય એનો એક પોતાનો એકનો અર્થ તો હોય જ છે, પરંતુ તે ઉપસર્ગ સાથે જોડાય ત્યારે વધુ ઊંડો સ્પષ્ટ કે જુઈ અર્થવાળો શબ્દ બની શકે છે। હવે એ શું થાય છે કે જ્યારે પરંતુ તે ઉપસર્ગ સાથે જોડાય ત્યારે શું થાય છે, વધુ ઊંડો અને સ્પષ્ટ કે જુદો અર્થવાળો શબ્દ બની શકે છે, એટલે કે ચોખ્ખો અને જુદો એનો અલગ અર્થ હોય તેવો શબ્દ બની શકે છે। જેમ કે શાંત, એટલે એમાં ન અડધો તો કે શાંત, માથે મીંડું આવી ગયું, અનુસ્વાર થઈ ગયો। શબ્દ ધાતુમાં જ્યારે પ્ર ઉપસર્ગ વપરાય, ઉપસર્ગ જોડાય છે ત્યારે તેનો અર્થ વધુ શાંત એટલે પ્રશાંત એવો થાય છે। હવે એ પ્રની એની જગ્યાએ શું થાય છે, પ્ર કેવો છે, ઉપસર્ગ જો ઉપસર્ગમાં ઉમેરાય છે, જોડાઈ જાય છે, ત્યારે એનો અર્થ કેવો થઈ જાય છે, વધુ શાંત એટલે પ્રશાંત। પ ઉમેરાય છે એના કારણે તે થઈ જાય છે પ્રશાંત। પછી ઉદાહરણ તરીકે એવું થાય કે જ્યારે અબોધ બાળક જ્ઞાની શિક્ષક સાથે મળે ત્યારે તેના જીવનમાં આમૂલ પરિવર્તન આવી જાય છે। અબોધ એટલે કેવું, જેને ખબર નથી પડતું તેવું, અને જે નાનું છે તે જ્ઞાની શિક્ષક એટલે કે જ્ઞાનવાળ શિક્ષક હોય એની સાથે મળે છે ત્યારે એના જીવનમાં શું થાય છે, આમૂલ પરિવર્તન એટલે કે બદલાવ આવી જાય છે, પરિવર્તન આવી જાય છે, આવી શકે છે। જેમ પછી બીજું ઉદાહરણ એવું છે કે જેમ પાણીમાં રંગ ઉમેરવામાં આવે ત્યારે પાણીનો રંગ પણ બદલાઈ જાય છે, પાણીમાં આપણે રંગ નાખીએ છીએ ત્યારે પાણીનો પણ રંગ બદલાઈ જાય છે, એવી જ રીતે બાળકરૂપી ધાતુ શિક્ષકરૂપી ઉપસર્ગ સાથે જોડાઈને રખડવાને બદલે ભણવાનો અર્થ ધરાવતો થઈ જાય। આવી જ રીતે રોગી વૈદ સાથે પ્રજા રાજા સાથે ગ્રાહક વ્યાપારી સાથે અને પોતપોતાના અર્થને બદલી શકે, એટલે કે પોતાનો અર્થ ખુદ બદલી શકે, એ કયો ન્યાય કહેવાય, તો કે ઉપસર્ગ ન્યાય। હવે એના પછીનો ન્યાય છે ઉસર વૃષ્ટિના ન્યાય। ઉસર એટલે ખારાપાટ જમીન, જ્યાં કાંઈ ઉત્પન્ન થવાની શક્યતા નથી તેવી। હવે વૃષ્ટિ એટલે વરસાદ। હવે એમાં એવું છે કે જે ભૂમિમાં કશું ઉત્પન્ન ન થઈ શકે તેવી ભૂમિમાં પડેલો વરસાદ નકામો જાય છે, જ્યાં કોઈ લાભ થવાની શક્યતા ન હોય ત્યાં કોઈ પ્રયત્ન કરવા છતાં સફળતા મળતી નથી। હવે આપણને ખબર છે ગમે એટલું પાણી આપવાના એ જમીનમાં કાંઈ થવાનું જ નથી, એટલે ત્યાં પડેલો વરસાદ કેવો થઈ જાય છે, નકામો થઈ જાય છે, અને જ્યાં કોઈ લાભ થવાનો શક્યતા ન હોય ત્યાં કોઈ પણ પ્રયત્ન કરવા છતાં સફળતા મળતી નથી, એટલે કે ગમે એટલો આપણે પ્રયત્ન કરીએ પણ સફળતા ત્યાં મળતી નથી। એમાં ઉદાહરણ છે કે કૂતરાની પૂંછડી વાકી તેમાં કોઈ સુધારો કરી શકતો નથી, આપણને ખબર છે કૂતરાની પૂંછડી હંમેશા વાકી જ હોય, એમાં કોઈ સુધારો થઈ શકતો નથી। બીજું એવું છે કે ભેંસ આગળ ભાગત કરવાથી કોઈ ફાયદો થતો નથી, આપણને ખબર છે ભેંસ કોઈ વાત ભેંસને તો કંઈક જ્ઞાન હોય ને, એટલે એને આપણે એની સામે આપણે ભાગત વાંચીએ તો પણ તેમાં કાંઈ ફેર પડતો નથી। તેવી જ રીતે એક વૃક્ષ છે, વૃક્ષની પાત્રતા ખાતર પાણી જમવાની છે, અને વૃક્ષને જો કંઈ ખાતર પાણી આપે તો તે ઉપયોગી બની રહે, પરંતુ કોઈ વ્યક્તિ આ વૃક્ષને દાળ ભાત શાક રોટલીથી ભરેલો થાળ ધરાવે તો વૃક્ષ માટે તેનું કેવું થઈ ગયું, બિન ઉપયોગ, એટલે કે વૃક્ષને તે કાંઈ કામનું છે નહીં। વૃક્ષમાં એ વસ્તુને જમવાની પાત્રતા નથી, પણ એને શેની જરૂરિયાત છે, તેને તેવી વસ્તુ આપવામાં આવે કે તેને ઉપયોગી હોય તે, જ્યારે જેની જે પાત્રતા નથી તેને તે વસ્તુ આપવામાં આવે તો તે બિન ઉપયોગી રહે છે। એટલે કે અહીંયા શું થાય છે કે ઉર્સર જમીન છે અને વરસાદ આપવામાં આવે છે, એટલે એને કાંઈ કામનો નથી છતાં તેને વરસાદ મળે છે, એમાં ગમે એટલું મહેનત કરશો તો પણ સફળતા મળતી નથી। હવે છઠ્ઠો ન્યાય છે કટક વિધ ન્યાય। કટક એટલે કાંટો અને વિધ એટલે વિંધાયેલું, સમજૂતી છે કોઈ વ્યક્તિના પગમાં કાંટો વાગ્યો હોય તો તેની વ્યક્તિને કટક વિધ કહે છે। વન વગડામાં ફરતી વખતે ક્યારેક પગમાં કાંટો વાગવાથી શક્યતા રહે છે, ખુલ્લા પગે હોય તો પગમાં કાંટો લાગવાની શક્યતા હોય છે, આ સંજોગમાં બીજો કોઈ વિકલ્પ ના રહેતા અન્ય કાંટા વડે જ પગમાં વાગેલા કાંટાને બહાર કાઢવો પડે છે। હવે સંજોગમાં શું હોય છે કે આપણી પાસે કોઈ વિકલ્પ નથી,
હવે અન્ય કાંટા વડે જ પગમાં શું થાય છે, વાગેલો કાંટાને શું કરવો પડે છે, બાર. બીજા નહીં પણ જે લાગેલો છે તેને જ આપણે બાર કરવો પડે છે. આમ જે પરિસ્થિતિથી નુકસાન થવાની શક્યતા હોય તેનાથી જ લાભ થાય ત્યારે આ ન્યાય વાપરી શકાય છે. હવે પેલો કે ચોરને, ઉદાહરણ એવું છે કે ચોરને પકડવા માટે ચોર જેવી જ વિચારસરણી સાથે કામ કરવાની સફળતા મળે છે. હવે ચોર જે રીતે ચોરી કરે છે, આપણે એને પકડવો તો એના જેવી વિચારસરણી હોય એવી જ આપણો વિચાર રાખવાનો, એટલે તેનાથી આપણને સફળતા મળે છે. બીજું, સાપના ઝેરનું મારણ સાપનું ઝેર જ હોય છે. આપણને ખબર, સાપનું ઝેર હોય એને વ્યક્તિને મારવો હોય તો એનું ઝેર જ, એને ખુદ સાપનું ઝેર હોય એ મારણ સાપનું ઝેર જ હોય છે. એટલે કે સાપને મારવા માટે એનું ઝેર જ એને ઉપયોગી હોય છે. આમાં કંઈક બીજા ઉદાહરણ આપેલા છે કે એ ઉપરાંત ન્યાયમાંથી એક બીજો પણ ઉપદેશ પ્રાપ્ત થાય છે કે જે કાંટામાં નુકસાન કરવાની શક્તિ છે તે જ કાંટો માણસને લાભ પણ કરાવી શકે છે. જે વિષમાં માણસનું જીવન ખતમ કરવાની શક્તિ છે તે જ વિષમાં માણસના જીવનને બચાવી લેવાની પણ શક્તિ છે. માટે અમુક વસ્તુ મારું નુકસાન કરી રહી છે અને એમ સમજીને તેના અસ્તિત્વને કાયમી ધોરણે મિટાવી દેવાની મૂર્ખતા માણસે ક્યારેય કરવી જોઈએ નહીં. એટલે કે આપણે સમજવું કઈ વસ્તુમાં આપણું નુકસાન છે ને કઈ વસ્તુમાં આપણો ફાયદો છે તે આપણે ખુદ સમજવાનું છે.